ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ સહિતના સુરક્ષા દળો માટે આજે પોસ્ટલ બેલેટ વડે મતદાન યોજાયું હતું જામનગરમાં પણ આ માટે પ્રભુલાલ સંગ્રાટ શાહ સ્કૂલમાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું પોલીસના નવસો ઓગણસાઠ હોમગાર્ડના તેરસો સત્તાવન તથા જીઆરડીના સાતસો સુરક્ષા સુરક્ષાકર્મી સહિત કુલ ત્રણ હજાર નવાણું સુરક્ષાકર્મીઓએ મતદાન કર્યું હતું મતદાન મથકે કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધી તથા એસપી પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતા મોરબીના ઝુલતા પુલની હોનારતમાં એકસો પાંત્રીસ લોકોના મૃત્યુ થયા હતા આ પ્રકરણમાં હાઈકોર્ટે સુઓ મોટો લઈ સુનાવણી હાથ ધરી છે આ હોનરતના મૃતકોના પરિવારજનોને સરકારે ચાર લાખના વળતરની ઘોષણા કરી છે પરંતુ હાઈકોર્ટે આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી ટકોર કરી છે કે મૃતકોના પરિવારજનોને ઓછામાં ઓછું દસ લાખનું વળતર ચૂકવવું જોઈએ આ ઉપરાંત કોર્ટે મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાના મુદ્દે પણ સરકારને સવાલ કર્યો છે આ ઉપરાંત રાજ્યના તમામ પુલોનો સર્વે કરી તેના ફિટનેસ સર્ટિફિકેટ દસ દિવસમાં રજૂ કરવા હુકમ કર્યો છે હાઈકોર્ટે પુલનું સંચાલન કરતા ઓરેવા ગ્રુપ સામે શું પગલાં લેવાયા એ અંગે પણ સવાલ કર્યો છે હાઈકોર્ટે આ પ્રકરણમાં તપાસ કરતી એસઆઈટીને સીલબંધ કવરમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ કર્યો છે જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે શૈલેશ સાગઠિયા નામના યુવાન પર તેના મોટા ભાઈ સૌજી ઉર્ફે કાના તેજાભાઈ સાગઠિયાએ છરીના ઘાજીકી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી આ પ્રકરણમાં આરોપી સૌજી વિરુદ્ધ હત્યા પ્રયાસનો ગુનો નોંધાયો હતો પોલીસે ગણતરીની કલાકોમાં સૌજીને ઝડપી લીધો છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો